નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના દ્રાણા દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં ચેપ્ટર 2 જેનું નામ છે એ પૂર્ણ સંખ્યાઓ, એની આપણે આજે શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ તો ચેપ્ટરનું નામ જ છે કે એ પૂર્ણ સંખ્યાઓ, તો અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જ આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો પહેલા આપણે સૌપ્રથમ તો એ પૂર્ણ સંખ્યાઓ શું છે એ આપણે સમજવું પડે. હવે તમે જાણો છો કે આપણો જે ગણિત વિષય છે એમાં ઘણી બધી સંખ્યાઓનો સમૂહ જોવા મળે છે, એટલે કે કોઈ પણ એક પ્રકારની સંખ્યા નથી જોવા મળતી, પણ અહીંયા અલગ અલગ પ્રકારની સંખ્યાઓના આપણને ઘણા બધા સમૂહો જોવા મળે છે. તો એમાંથી આપણે એક સમૂહ જે છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જે છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો સૌપ્રથમ તો એ પૂર્ણ સંખ્યા શું છે એ સમજતા પહેલા આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ આપણે જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું, તો તમને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાઓની ગણતરી ચાલુ કરીએ ત્યારે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે તમે જાણો છો કે સંખ્યાઓનો કે અંક જ નથી, સૌથી મોટી સંખ્યા કઈ છે એ ક્યારે પણ કહી શકાતું નથી. જ્યારે પણ આપણે સંખ્યાઓની ગણતરી કરવાની હોય, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી બધી ગણતરીઓ કરવાની હોય છે, તો આપણે ત્યારે 1, 2, 3, 4 આ પ્રકારની બધી સંખ્યાઓનો આગળ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. તો આપણે જે એક જે સંખ્યાઓની શરૂઆત આપણે 1 થી કરીએ છીએ, 1 થી શરૂ કરવામાં આવે છે, ત્યારબાદ અસંખ્યા સુધી, એટલે કે સંખ્યાઓની છેલ્લી સૌથી મોટી સંખ્યા કઈ છે એ કહી શકાતું નથી. તો આપણે 1 થી શરૂ કરીને જે કઈ પણ સંખ્યાઓનો ગણતરી માટે ઉપયોગ કરીએ છીએ એ બધી સંખ્યાઓને આપણે અહીંયા ગણિતની ભાષામાં કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે, તો કે ગણિતની ભાષામાં તેને પ્રાકૃતિક સંખ્યાઓ સમૂહમાં તેને સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે એ સંખ્યાઓના સમૂહને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે, તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. એ જ રીતે તમે જાણો છો કે 0 એ પણ સંખ્યા છે, પણ 0 જે છે એ ગણતરી માટેની સંખ્યામાં એને સમાવવામાં આવતો નથી. ત્યાં 0 ની ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી, એટલે 0 જે છે એને ત્યાં પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ કરવામાં આવતો નથી. પણ 0 જે છે એને કઈ સંખ્યાઓના સમૂહમાં લેવામાં આવે છે, તો કે 0 જે છે એને ત્યાં પૂર્ણ સંખ્યાઓના સમૂહમાં લેવામાં આવે છે. એ આપણે આગળ અહીંયા જોઈશું. એટલે આપણે જોઈ લઈએ કે પહેલાની સંખ્યા અને પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા બરાબર, તો કોઈ એક પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો ત્યાર પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. હવે આપણે જાણીએ છીએ કે આગળના ધોરણમાં તમે જ્યારે નાના હોય, એટલે કે એ પહેલું બીજું ત્રીજું ચોથું ત્રણ એ ભણતા હોય, ત્યારે આપણે તમે જે સંખ્યાઓ જે હોય છે એ સંખ્યાઓની આગળની સંખ્યા, એટલે કે કોઈ એક સંખ્યા છે એની આગળ કઈ સંખ્યા આવે છે અને કોઈ એક સંખ્યા છે એની પાછળ કઈ સંખ્યા આવે છે, આ બધું આપણે ત્યાં શીખી ગયા છીએ. તો અહીંયા આપણે જે પ્રાથમિક સંખ્યા હોય છે એમાં આપણને આગળની સંખ્યા અને પાછળની સંખ્યા ક્યારે મળે છે અને કઈ રીતે મળે છે, તો કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો ત્યાર પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે તમે કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યાને પકડી લો અને એ સંખ્યામાં તમે 1 ઉમેરો છો બરાબર, 1 ને નાખો છો અને જે જવાબ મળે છે તો એ સંખ્યા કઈ હોય છે, તો કે ત્યાર પછીની સંખ્યા હોય છે. એટલે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈ લઈએ 10, અને 10 માં આપણે 1 ને ઉમેરીએ, 10 + 1 બરાબર શું મળે છે 11, તો 11 એ શું છે, તો કે 11 એ 10 પછીની તરતની સંખ્યા છે. હવે એના કરતા ઉલટું, તો કે અને 1 બાદ કરવામાં આવે તો પહેલાની સંખ્યા મળે છે, અને એના કરતા ત્યાં ઊંધું કરવામાં આવે કે આપણે જ્યાં 1 ને પ્લસ કરેલા છે ઉમેરેલા છે એમાંથી 1 ને બાદ કરવામાં આવે, તો 1 ને બાદ કરવામાં આવે કોઈ એક પ્રાકૃતિક સંખ્યાને એ પકડી લે અને એમાંથી 1 ને બાદ કરીએ તો આપણને તે સંખ્યાની તરતની પહેલાની સંખ્યા આપણને મળી જાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આપણે 10 લીધા હતા, કે 10 માં આપણે 1 ને ત્યાં પ્લસ કર્યા એટલે કે ઉમેર્યા, તો આપણને 11 મળ્યા. તો 11 શું છે, તો કે 10 ની તરતની પછીની સંખ્યા છે. હવે આપણે 10 માંથી 1 ને બાદ કરીએ, 10 ને દેવાના છે, 10 માંથી 1 ને બાદ કરીએ તો 10 માંથી 1 ને બાદ કરતા શું મળે છે, તો કે 9 મળે છે. તો 9 શું છે, તો કે 9 એ 10 ની તરતની પહેલાની સંખ્યા છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ને ઉમેરો
છો તો આપણને કે આ પછીની સંખ્યા મળે છે અને કોઈ એક સંખ્યામાંથી એકને બાદ કરો છો તો આપણને તેની પહેલાની સંખ્યા મળી જાય છે. તો આ રીતે આપણે કોઈ પણ અતિક્રમણની સંખ્યા હોય છે એની આગળની અને તેની પાછળની સંખ્યાઓ આ રીતે આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક સ્કૂલમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એની આપણે ત્યાં ગણતરી કરી શકાય છે, સંખ્યા શોધી શકાય છે. અથવા તો કોઈ ગામમાં કેટલા લોકો રહે છે તેને આપણે ત્યાં ગણતરી કરી શકાય છે. પણ એ કહેવામાં આવે કે આકાશમાં કેટલા તારાઓ છે તો એ તારાની ગણતરી શું શક્ય છે, કરી શકાય છે, નથી કરી શકાતી. જો કરી શકાતી હોત તો તે પણ કોઈ એક સંખ્યા જ હોત, બરાબર. તો અહીંયા આકાશના તારાઓની સંખ્યા કહીએ તો કે અસંખ્ય છે, જેને આપણે ત્યાં ગણવા તેની ગણતરી કરવી અશક્ય છે, તેની આપણે ગણતરી કરી શકતા નથી. આ સિવાય આપણી માથામાં રહેલા વાળ, તો કે માથામાં રહેલા વાળની સંખ્યા કેટલી છે તો કે એ પણ આપણે જાણી શકતા નથી, કેમ કે એ આપણે ત્યાં તેની ત્યાં ગણતરી કરવી મુશ્કેલ છે. તો આ બધી સંખ્યાઓ એવી છે કે જેનો આપણે કોઈ ચોક્કસ સંખ્યામાં જવાબ મેળવી શકતા નથી. તો એનો મતલબ એમ કહી શકાય કે જે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ શોધી શકાય છે, પણ સૌથી મોટી સંખ્યા કઈ છે એ ક્યારે મળી શકતું નથી. કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ નથી, એટલે કે કઈ સૌથી મોટી સંખ્યા છે એ આપણે શોધી શકતા નથી. કેમ કે જે રીતે માથાના વાળ ઈગળવા મુશ્કેલ છે, આકાશમાં રહેલા તારાઓ ગણવા મુશ્કેલ છે, એ જ રીતે સૌથી મોટા મોટી સંખ્યા કઈ છે એ શોધવી પણ મુશ્કેલ છે. તો હવે ત્યારબાદ એ પૂર્ણ સંખ્યાઓ કે આપણે જોઈ ગયા કે જ્યાં જયારે કોઈ પણ સંખ્યાઓની ગણતરી કરવામાં આવે છે ત્યારે એક થી શરૂઆત કરવામાં આવે તો એ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. પણ હવે એક તમે જાણો છો કે એક એવી સંખ્યા છે કે એકની આગળ કોઈ બીજી પ્રાકૃતિક સંખ્યા નથી. એકની આગળ શું આવે છે તો કે એકની આગળ કઈ આવતું નથી, એકની આગળ માત્ર શૂન્ય આવે છે. પણ શૂન્ય એક એવી સંખ્યા છે કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી, શૂન્ય એ કોઈ ગણતરીની સંખ્યા નથી. માટે જો એકની આગળ ઝીરો મૂકવામાં આવે તો જે સંખ્યાઓની શરૂઆત ઝીરો થી થાય છે એ સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય છે તો કે એ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય છે. તો કે એ પૂર્ણ સંખ્યાઓ એટલે શું તો કે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. એ આપણે જાણીએ છીએ કે એક જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ એકની આગળ એકની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. એકની પાછળ ઘણી બધી પ્રાકૃતિક સંખ્યા રહેલી હોય છે, પણ એકની આગળ કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ એકની આગળ પણ કોઈ એક સંખ્યા તો છે, ભલે પ્રાકૃતિક નથી, કોઈ એક સંખ્યા તો છે. એ સંખ્યા કઈ છે તો કે ઝીરો છે. ઝીરો એ એવી સંખ્યા છે કે જે એકની શરૂઆતમાં એટલે કે એકની આગળ આવે છે. તો તેથી આપણે એકની પહેલા ઝીરો ને લખીને પૂર્ણ સંખ્યાઓનો મોટો સમૂહ મેળવી શકીએ છીએ. એટલે કે જો આ જે અહીંયા આપણને સંખ્યાઓનો સમૂહ દેખાય છે કે જેમાં એક થી શરૂઆત થઈ છે, જો આપણે એકની આગળ ઝીરો ને મૂકી દઈએ અને ઝીરો થી શરૂ થતી જે આપણને સંખ્યાઓનો મોટો સમૂહ મળે છે, આ બધી સંખ્યાઓના સમૂહને કઈ સંખ્યાઓ કહેવાશે તો કે પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં માત્ર એટલો જ ફેર છે કે જો સંખ્યાની શરૂઆત ઝીરો થી થાય તો એ સંખ્યાઓના સમૂહને કઈ સંખ્યાઓ કહેવાય છે તો કે પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. અને જો સંખ્યાના સમૂહની શરૂઆત એક થી થાય તો એ સંખ્યાઓને કયો સમૂહ કહીશું, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહીશું. તો આ છે પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં ઝીરોનો સમાવેશ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે જે પૂર્ણ સંખ્યાઓ છે તેની સંખ્યા રેખા ઉપર કઈ રીતે ત્યાં તેનું દર્શાવવામાં આવે છે એ આપણે જોવાનું છે. થેન્ક યુ.